હેલો ફ્રેન્ડ્સ હવે આપણે યુનિટમાં જ આગળ વધીએ છીએ બરાબર તો આપણે યુનિટ વન ટેક્સ્ટબુકમાં ભણી લીધું છે આપણું યુનિટ વન હતું કયું હતું યાદ છે ને ચિતાસ ટીયર્સ તમે લોકો યુનિટના નામ પણ યાદ રાખજો ભણીને પછી ભૂલી નથી જવાનું પણ ભણીને યાદ પણ રાખવાનું છે બરાબર તો ચીતાસ ટીયર્સ ત્યાર પછીનું આપણું બીજું યુનિટ છે મિત્રો ડેન્ટલ હેલ્થ હવે આપને બધાને ખબર છે ડેન્ટલ બરાબર ડેન્ટલ આપણે ઘણીવાર બોલીએ જ છીએ કે ક્યાં જવું છે તો ડેન્ટલ ક્લિનિક જવું છે ડેન્ટલ એટલે કોને લગતું તો દાંતને લગતું બરાબર આપણા દાંત ટીથ એટલે આપણા દાંત અને હવે તો જો આપણે ઘણા બધાને જોઈએ છીએ કે બહુ નાની ઉંમરવાળા લોકો હોય ને એને દાંતના પ્રશ્નો થઈ જાય છે દાંતના પ્રશ્નો થાય કેવી રીતે એ આપણને ખબર છે કે એમાં સોડો લાગી જાય ને પછી એમાં કેપ બેસાડવી પડે ને પછી કેટલું કેટલું ડૉક્ટર આપણને ખાવા પીવાની ના પાડી દે ને બરાબર તો આવું જ આપણે હવે આજે જે યુનિટ ભણવાનું છે બીજું ડેન્ટલ હેલ્થ હેલ્થ એટલે આપણને ખબર છે આપણી સરસ મજાની તબિયત તંદુરસ્તી બરાબર કે ભાઈ હવે આપણે દાંતની તંદુરસ્તી કેવી રીતે જાળવાની છે મતલબ કે દાંતને કેવી રીતે સાચવી શકાય બરાબર તો એમાં જે સરસ મજાનું આપણું યુનિટ છે આ યુનિટમાં આપણે એક ગર્લ વિશે ભણવાનું છે એનું નામ છે સોનિયા બરાબર આ સોનિયા છે એને દાંતની તકલીફ શરૂ થાય છે ધીરે ધીરે અને પછી સોનિયા છે એ ડૉક્ટરની મુલાકાત લેવા જાય છે બરાબર એના અંકલની સાથે અને પછી ત્યાં એને ડૉક્ટર છે એ બધું એનું ચેકઅપ કરે છે અને બધી વાત એને સમજાવે છે કે એને દાંતમાં દુખાવો કેવી રીતે થાય છે મિત્રો દાંત છે એ આપણા ટોટલ ત્રણ ભાગમાં વેચાયેલા હોય છે બરાબર હવે તમે લોકો જો તમારા બુકમાં પેજ નંબર પંદર ઉપર જોશો બરાબર તો સૌથી પહેલાં તમને નીચે એક સરસ મજાનું આપણું નો યોર ટીથ કરીને ફોટો આપેલો છે સરસ મજાનો એમાં આપણા મોં ખોલીએ અને બધા જ દાંત લાઇનસર દેખાય એ રીતે ફોટો આપેલો છે હવે જો આપણે આગળના જે ટોટલ આપણા મોઢામાં દાંત હોય છે બરાબર ચાર એ આગળના જે ચાર દાંત છે આપણા એ સિંગલ દાંત હોય છે બરાબર અને તીક્ષ્ણ પણ હોય છે તો એને કહેવામાં આવે છે કેનિન બરાબર કેનિન એટલે કે એવા દાંત ઉપરની બાજુમાં ચાર આવેલા છે એ બરાબર એ જ રીતે તમને નીચેની બાજુના જે ચાર દાંત આપ્યા છે નીચે નીચેનો જડબો આપણું જો એચ એ સોરી જે એ ડબલ્યુ જો એટલે જડબું બરાબર તો એમાં નીચેના ભાગમાં જે આપણને દાંત આપેલા છે તમને ચિત્રમાં સરસ બતાવેલું છે જો જો ચિત્રમાં એને કહેવાય છે ઇન્સિસોર બરાબર હવે હવે કેનિન અને ઇન્સીસોર પછી શું આવે તો આ જે સિંગલ સિંગલ ઉપર નીચે ચાર દાંત આપણા પૂરા થાય છે ત્યાર પછી એની બાજુમાં આપણને પછીના જે દાંત આપેલા છે બે દાંત એ બે બેની પેરમાં આપેલા છે બરાબર એ બેની પેરવાળા જે દાંત છે એને આપણે કહી છીએ પ્રીમોલર્સ બરાબર પ્રીમોલર્સ બરાબર અને પછી તમે જોશો ને તો આપણે દાઢ આપેલી છે દાઢ છે એ ચાર ચારના દાંતની પેરમાં હોય છે બરાબર તો એ જે ચાર ચારની પહેરવાળી જે દાઢ છે એને મોલર્સ કહેવામાં આવે છે ઇંગ્લિ ઇંગ્લિશમાં આપણે મોલર બરાબર એટલે દાંતના મુખ્ય ત્રણ પ્રકાર થશે બરાબર એક તો આપણા ઇન્સિસોર બરાબર ઉપરને ઇન્સિસોર નીચે જે સિંગલ દાંત છે પછી પ્રી મોલર એટલે કે જે ડબલ ડબલ દાંત છે ઈ અને ત્યાર પછી છ છ અથવા તો ચાર ચારમાં આપણી દાઢ જે વેચાયેલી હોય છે બરાબર એને કહેવામાં આવે છે મોલર્સ બરાબર જો મિત્રો એ જ રીતે તમને ટેક્સ્ટબુકમાં એક સરસ મજાનું મશીન આપેલું છે તમારી ટેક્સ્ટબુકમાં જોજો તમે પેજ નંબર પંદર ઉપર તમને જે મશીન આપેલું છે એ મશીન આપ્યું છે કે ભાઈ આપણે ડેન્ટલ તપાસ કેવી રીતે કરવાની બરાબર એમાં ઉપર તમને અરીસો આપેલો છે અને નીચે ત્રણ ચાર વાયરો જોઈન્ટ કરેલા છે એ વાયરો છે એના દ્વારા ડૉક્ટર આપણને અંદર મોંમાં ઇન્જેક્શન દેતા હોય બરાબર અમુક ભાગ ખોટો કરવો પડે જ્યારે દાંત સડી જાય એને કાઢવો હોય બરાબર અને જે ઉપર લાઇટિંગ છે એના દ્વારા મોંની અંદર જોઈ અને જે કંઈ નાની મોટી સર્જરી કરવાની હોય કરી શકાય છે સીટ જેવું સરસ લાંબુ સાધન બેસવા જેવું આપેલું છે સાધનમાં કે જેની ઉપર બેસીને પેશન્ટ હોય એની સારવાર થાય છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આપણા યુનિટને તમે પેજ તમારું ટેક્સ્ટબુક ખુલ્લી હોય તો ટર્ન કરી નાખજો પેજ નંબર સિક્સટીન એટલે કે સોળ નંબરના પેજ ઉપર આપણે જાશું બરાબર છે તો ચાલો આપણું પહેલું પેજ છે એમાં ચાલો આપણે પેરેગ્રાફથી સમજવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો ફરીથી એક વખત તમને હું યાદ કરાવી દઉં આપણને યુનિટમાં વુ સેટ ટુ વૂમ પૂછાવાનું છે બરાબર ક્વેશ્ચન આન્સર પૂછાવાના છે એટલે જો યુનિટમાં ધ્યાન નહીં આપો તો વુ સેટ ટુ વુમના સેન્ટેન્સીસ તમને આવડશે નહીં બરાબર અને હું તમને એક વસ્તુ ઈ પણ કહી દઉં છું હોમવર્કની બરાબર છે કે તમે યુનિટ વનના બધા જ વિડીયો જોઈ લીધા છે તો તમારે તમારી નવનીતમાં યુનિટ વનના બધા જ ક્વેશ્ચન જે છે પેરેગ્રાફ વાઇઝ એને લાઇનમાં ટિક કરતું જવાનું છે અને નંબર આપતું જવાનું છે ધોરણ આઠમાં આપણે જેવી રીતે કરતા હતા બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન એમ કન્ટિન્યુ નંબર આપી અને ટોટલ ક્વેશ્ચન આન્સર છે તમારે જેટલા થાય છે બરાબર એ ટીક કરી લેવાના છે અત્યારે યુનિટ વનના વુ સેટ ટુ વુમના વાક્યો તમને જે આપેલા છે નવનીતમાં બરાબર એ વાક્યો છે એ તમારે હોમવર્કમાં એકવાર લખવાના પણ થશે બરાબર એકવાર લખી એનો ફોટો પાડી અને તમારે મને હોમવર્ક પણ મોકલવાનું રહેશે મિત્રો તમે બુક્સ જે બનાવી છે એના પણ ફોટોઝ હજી સુધી મને મળ્યા નથી બરાબર એટલે મારે તમને હોમવર્ક આપું છું પણ તમારે મને પાછું રિટર્ન કરીને ફોટો મોકલવાનો પણ છે તો હું ચેક કરીને તમને કહીશ કે તમે હોમવર્ક કેવી રીતે કર્યું છે કેવી રીતે નથી કર્યું શું ભૂલ થાય છે બરાબર છે એટલે મિત્રો વર્ક કરતા રહેજો ઘરે બેસી રહેવાથી તો કશું થવાનું નથી બરાબર ચાલો આપણે યુનિટ સમજીએ રીડ ઉપર લખેલું છે ટાઈટલ એટલે ત્યાંથી વાંચવાનું શરૂ કરશું કે સોનિયા હેડ અ સેવર ટૂથ એક્ટ સેવર એટલે કે ખૂબ જ અચાનક બરાબર અને શું કહે છે કે ટૂથ એક્ટ ટૂથ એટલે ટીથનું બહુ વચન ટૂથ બરાબર ટીથ એટલે આપણા દાંત અને ટૂથ એટલે કે એક દાંત એટલે ટૂથ એક્ટ એક્ટ એટલે કે દુખાવો હોવ એટલે એમ કે છે કે સોનિયાને એક દિવસ અચાનક દાંતમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો સી કૂડ નોટ અહીંયા નાઈધર નહીં આવે નોટ જ આવશે તમારી ટેક્સ્ટબુક ઇઝ રાઇટ અહીંયા જે ભૂલો છે ઉપર ઇમ્પ્રુવ કર્યું છે એ ચાલશે નહીં એટલે ત્યાં નોટ બરાબર છે તો સી કુડ નોટ ઇટ એનીથિંગ બરાબર નોર કુડ સી ગો ટુ સ્કૂલ એમ કે છે કે ભાઈ સી કુડ નોટ ઇટ એનીથીંગ એટલે કે તે કંઈ પણ ઇટ એટલે ખાવું એનીથિંગ એટલે કંઈ પણ ન ખાવું એમ કે છે કે દાંતમાં એટલું બધું દુખાવો હતો કે એ કંઈ પણ ખાઈ શકે એવી હાલતમાં નહોતી અને પ્લસમાં શું છે કે પેઇન એટલું બધું થતું હતું એટલે નોટ નોર કુડ સી ગો ટુ સ્કૂલ મતલબ કે એ સ્કૂલે પણ જઈ શકે એમ નહોતી ને આપણને બહુ વધારે પડતો તાવ આવી જાય વધારે પડતું હેડેક થતું હોય વધારે પડતી કંઈ બીમારી થઈ જાય તો આપણે સ્કૂલે જવાનું ટાળીએ છીએ બરાબર ઘરે રેસ્ટ લેવાનું કહે છે ડૉક્ટર તો સોનિયા છે એ પણ ત્યારે સ્કૂલે ગઈ ન હતી સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ એમ કહે છે કે ભાઈ એટલું બધું હાથ દાંતમાં દુખાવો થતો ને કે ઘરે બેસીને સ્ટડી કરું બરાબર સ્ટડી એટ હોમ અત્યારે તમે કરો જ છો ને એટલે એમ કે છે કે એના માટે આવી રીતે ઘરે બેસીને વાંચવું લખવું એ પણ કેવું હતું તો ઇમ્પોસિબલ હતું ડ્યુ ટુ પેન ડ્યુ ટુ એટલે ના કારણે યાદ રાખજો મિત્રો યુનિટ સમજવા બેઠા છો તો પેન્સિલ હાથમાં રાખજો હાર્ડ વર્ડ જેટલા લાગે છે એ નોંધ કરતા જજો બરાબર અથવા તો નવનીત પણ ખુલ્લી રાખજો જેના કારણે તમે મિનિંગ્સ એમાંથી જોઈ શકો જ્યારે વાંચવા બેસો ત્યારે હું સમજાવું ત્યારે સાથે બાજુમાં નવનીત ખુલ્લી રાખવી જરૂરી નથી ત્યાર પછી શું કહે છે કે સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો હવે એ વાંચી નથી શકતી સ્કૂલે નથી જઈ શકતી કંઈ ખાઈ નથી શકતી અને પ્લસમાં શું છે તો સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો એબલ એટલે સક્ષમ હોવ કે યાજ તો હવે કેવી પરિસ્થિતિમાં છે કે હવે સૂવા માટે પણ સક્ષમ નથી એમ કે સૂ નથી શકતી એટલું બધું દાંતમાં દુખાવો થાય છે સોનિયા સેડ સોનિયા બોલે છે ઓહ માં ઇટ્સ અનબેરેબલ અનબેરેબલ એટલે અસહ્ય એમ કે છે માં આ દાંતનો દુખાવો છે એ તો મારા માટે કેવો છે તો અસહ્ય છે હું હવે આ દાંતના દુખાવાને સહી શકતી નથી વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ બરાબર સેડ હર અંકલ અશોકભાઈ એના કાકા અશોકભાઈ છે એને કહે છે સોનિયાને કે આપણે ફરજિયાત હવે શું કરવું પડશે તો ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે બરાબર ડેન્ટિસ્ટ એટલે કે દાંતની ચકાસણી કરતા હોય એવા ડૉક્ટર જેને આપણે ડેન્ટિસ્ટ કહીએ છીએ બધાને ખાલી ડૉક્ટર કંઈ નદીની પાસે વયું જવાનું ન હોય બરાબર ને આંખના ડૉક્ટર હોય તો એ આઈ સ્પેશિયાલિસ્ટ હોય બરાબર ને એટલે કોઈ પણ દરેક પ્રકારના શરીરમાં જે જુદા જુદા રોગ થાય છે એના જુદા જુદા ડૉક્ટર હોય છે ખાલી ડોક્ટર પાસે જાવું છે એમ નહીં દાંતના દુખાવા માટે જવું હોય તો ડેન્ટિસ્ટ પાસે જાવું પડે તો જુઓ શું કહે છે હવે ધ સેમ ઇવનિંગ વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક કહે છે કે સેમ ઇવનિંગ એટલે એ જ દિવસે સાંજે એ લોકો ક્યાં જાય છે એ લોકો એટલે કોણ તો સોનિયાના કાકા છે અશોકભાઈ અને સોનિયા બે જણા ડેન્ટલ કેર નામની એક ક્લિનિક છે ત્યાં મુલાકાત લે છે ત્યાં શું છે કે ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા બરાબર ડૉક્ટરની સરનેમ છે શર્મા ડૉક્ટરનું નામ છે ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પિટન્ટ ડૉક્ટર કમ્પિટન્ટ એટલે એકદમ હોશિયાર જેને બધી સૂઝબૂઝ પડતી હોય એવો વ્યક્તિ યંગ એટલે કે એકદમ યુવાન એમ કહે છે કે આ ડૉક્ટર બંસી શર્મા છે એ એકદમ યુવાન અને એકદમ હોશિયાર ડૉક્ટર છે તો એની મુલાકાત લેવા માટે કોણ જાય છે તો સોનિયા અને અશોકભાઈ ડૉક્ટર શર્મા સેડ હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ એમ કહે છે કે હેલો યંગ લેડી તારી સાથે શું બન્યું છે વોટ્સ ધ મેટર બરાબર તને શું થયું છે સોનિયા વિથ ડિફિકલ્ટી બરાબર ડિફિકલ્ટી એટલે કે તકલીફ સાથે કંઈક બોલવું એટલે સોનિયા છે એ પોતાને એટલી બધી આમ તકલીફ પડે છે દાંતમાં બોલવામાં બરાબર એટલું બધું મોંમાં એને દુખે છે એટલે એ દુઃખ એટલી બધા અસહ્ય દુખાવા સાથે થોડુંક બોલે છે શું કહે છે કે ઉ ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટુથ એક ટેરિબલ એટલે ભયંકર બરાબર આપણે આગળ પણ જોયું સેવર સેવર એટલે પણ ભયંકર યાદ રાખજો આ બધા તમારે સિમિલર મિનિંગ્સ પણ થશે કે ભાઈ એમ કે છે ડૉક્ટર ઓહ મને તો એટલું બધું દાંતમાં દુખે છે ભયંકર કે હું હવે એ અસહ્ય છે હું સહી શકતી નથી ડૉક્ટર શર્મા છે એને પૂછે છે ડૉક્ટર શર્મા સાઈડ આઈ કેન સી એમ કે છે કે તારી વાત ઉપરથી હું એ જોઈ શકું છું આઈ કેન સી કે તને બહુ વધારે પડતો દુખાવો થાય છે લેટ મી ચેક ઇટ એમ કહે છે કે ચાલ મને જોવા દેજો કેવો તને આ દુખાવો થયો છે કે હું તને આ પેઇન થાય છે સીટ ઇન ધ ચેર પ્લીઝ અને એમ કે છે મહેરબાની કરીને આ ખુરશીમાં બેસી જાય એટલે હું તને ચેક કરી દઉં સોનિયા સીટ્સ ઇન ધ સોનિયા બેસે છે ઇન ધ ડેન્ટલ ચેર આપણે આગળ જોયું પેજ નંબર પંદર ઉપર મેં સમજાવ્યું એને કહેવાય ડેન્ટલ ચેર એની ઉપર સોનિયા બેસી જાય છે ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ અને ડૉક્ટર છે એ શું કરે છે તો હેડલાઇટની સ્વીચ છે એ ઓન કરે છે જેથી કરીને સોનિયાના મોંની અંદર શું થયું છે એ જોઈ શકાય ડૉક્ટર શર્મા સેડ અને હવે ડૉક્ટર શર્મા બોલે છે જોઈને બરાબર નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ એમ કે છે કે ચલો નાવ એટલે જલ્દી હમણાં અત્યારે જ ઓપન યોર માઉથ એટલે કે તારું મોં ખોલ અને તું શું કર મોં ખોલીને તો સે આ એટલે કે અ એવું બોલ સોનિયા સેડ સોનિયા બોલવાનો પ્રયત્ન કરે છે ઇન ટુ બ્રેકેટ તમને આપેલું છે કે ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી ઓપનિંગ એટલે કે ખોલવું હર માઉથ એટલે કે એનું મોં અ લિટલ બીટ એટલે કે ધીમે ધીમે એમ કહે છે કે એ પોતાનું મોં છે એ બહુ જલ્દી ખોલી નથી શકતી એટલે ધીમે ધીમે એ પોતાનું મોં છે એ ખોલે છે સાથે બોલે છે આહ સોરી ડૉક્ટર બરાબર એમ કહે છે કે હું દિલગીર છું એ વાત સાથે કઈ વાત સાથે તો આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઈડર ધેન ધીઝ એમ કહે છે કે હું મારું મોં છે ને એ આનાથી વધારે વાઈડર એટલે પોળું કરું કે આનાથી વધારે હવે પોળું કરી શકું એમ નથી આનાથી વધારે હું એ ખોલી શકું એમ નથી મારા મોંને ડૉક્ટર શર્મા સે ડૉક્ટર શર્મા કહે છે કે દેટ્સ ઓકે કે કાંઈ વાંધો નહીં જેટલું ખુલે છે એટલું તું ખોલી શકે છે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ હવે માઉથ મિરર એટલે કે એનું જે મશીન જે છે એના એમાં એક મિરર હોય બરાબર એ આપણો માઉથ એટલે કે મોં મોંની અંદર શું કરે છે તો ચારે બાજુ એ ફેરવે અને જોવે કે ભાઈ ક્યાં તકલીફ છે દાંતમાં ક્યાં એને દુખાવો થાય છે અને પ્રોબ પ્રોબ એ ડૉક્ટરનું એક એવું સાધન આવે કે જેના દ્વારા એ દાંત ઉપર આમ ઠપકારતા હોય લાગે આપણને હથોળી જેવું પણ હોય સાવ નાનું કે જે આમ જેવું દાંત ઉપર આમ ઠપકારે અને દુખાવો થાય એનો મતલબ કે ઈ દાંતમાં કંઈક તકલીફ છે તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો બરાબર પ્રોબ લખીને એટલે તમને મળી જશે ડિટેલ અને ચિત્ર તો જુઓ શું કહે છે કે આઈ કેન સી ડૉક્ટર એને સમજાવે છે કે ભાઈ હવે મને અહીંયા દેખાઈ ગયું આઈ કેન સી શું દેખાણું કે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ મોલર એટલે આપણે વાત થઈ આગળ બરાબર આપણા જે દાઢ હોય છે ચાર દાંતની પેર એટલે એમ કે છે કે તારી જે દાઢ છે એમાં મને એક શું દેખાય છે તો બ્લેક સ્પોટ એટલે કે કાળું ટપકું દેખાય છે ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર અને એ મને એના ઉપર શંકા કરાવે છે કે તારા મોંમાં શું થઈ ગઈ છે તો કેવિટી કેવિટીઝ ને કોલગેટની એડવર્ટાઈઝમાં આવે છે કે તમારા મોંમાં છે એ કેવિટીઝ નહીં થાય જો તમે આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો બરાબર એટલે એવું જરૂર નથી કોલગેટ જ કોઈ પણ પેસ્ટનો ઉપયોગ કરીએ રોજ આપણે દિવસમાં સવારે અને રાત્રે બે ટાઈમ બ્રશ કરીએ બરાબર સૂતા પહેલાં એકવાર અને સવારે ઉઠીને તો આમ પણ આપણા મોંમાં કેવિટીઝ થતી નથી કેવિટી એટલે સડો થઈ જવો હમણાં તમને આગળ આ યુનિટમાં પણ આવશે કે ક્યારે બ્રશ કરવું જોઈએ દાંતમાં કેવી રીતે બ્રશ કરવું જોઈએ બરાબર જો ડૉક્ટર શર્મા છે એને તો કહી દીધું હવે અશોકભાઈ બોલે છે બરાબર અશોકભાઈ સ્ટારલેટેડ સ્ટારલેટેડ એટલે એકદમ આશ્ચર્યમાં આવી જાય છે અને શું કહે છે કે કેવિટી એમ કહે છે કે કેવિટી થઈ ગઈ છે દાંતમાં બરાબર એને આશ્ચર્ય થાય છે કે આટલી નાની ઉંમરમાં દાંતમાં સળો લાગી ગયો છે ડૉક્ટર શર્મા સેટ ડોક્ટર શર્મા બોલે છે કે યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બીગ વન તેમ છે કે હા એને કેવિટી તો થઈ જ ગઈ છે બરાબર પણ કેવિટી એ કેવી થઈ ગઈ છે તો ક્વાઇટ અ બીગ વન એટલે કે કંઈ નાની નથી નાનો એવો સડો નથી થયો પણ કેવો થઈ ગયો છે તો ઘણો મોટો સડો થઈ ગયો દેખાય છે મને અહીંયાથી હવે જો શું કહે છે કે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે એમ કે છે પ્રિસ્ક્રાઈબ એટલે સજેસ્ટ કરું એમ કે છે આજના દિવસમાં તમને થોડીક મેડિસિન છે મેડિસિન એટલે કે દવાઓ સજેસ્ટ કરું છું કે સોનિયાએ કઈ દવા લેવાની પહેલાં દવા લેવાની પછી ડૉક્ટર કે એ કરવું પડશે બરાબર ને તો શું કહે છે દવા લેવાનું બરાબર કે ધ પેઇન વીલ સબસાઇડ બાય ટુ અને એમ કહે છે કે તમે હું લખી દઉં છું એ દવા લેશો સબસાઇડ એટલે થોડું ઓછું થઈ જવું મોં ખુલવું તો ને તો ડૉક્ટર એમાં કંઈક ઈલાજ કરી શકે એટલે એમ કે છે કે ભાઈ હું આજે દવા લખી દઉં છું એ જો સોનિયા લેશે તો કાલ સુધીમાં એને જે પેઇન છે એ કેવું થઈ જશે તો ઓછું થઈ જશે ઓનલી ધેન અને પેઇન ઓછું થશે ત્યાર પછી ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ એમ કે છે કે આમાં એનું મોં નથી ખુલતું તો હું એમાં ટ્રીટમેન્ટ કેવી રીતે કરું બરાબર એટલે એમ કહે છે કે જો એનું મોં ખુલશે તો ફર્ધર ટ્રીટમેન્ટ એટલે બીજી કાંઈક નાની મોટી ટ્રીટમેન્ટ છે એ શરૂ કરી શકાશે કેન યુ કમ બેક ટુ મોરો એમ પૂછે છે કે શું તમે આવતીકાલે પાછા આવી જશો બરાબર મને બતાવવા માટે દવા ખાઈને આવજો બરાબર એમ કહે છે કે આ દવાને તમે લેશો એટલે તમને દુખાવો ઓછો થઈ જશે અને પછી આપણે મોંની અંદર સરખી તપાસ કરી શકશું હવે જો શું થાય છે અશોકભાઈ સેડ અશોકભાઈ બોલે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો અશોકભાઈ કહે છે કે આવતીકાલે તો મારે આઉટ ઓફ સ્ટેશન સ્ટેશન એટલે કે આપણે જે શહેરમાં રહી છીએ એ બરાબર એટલે એમ કહે છે કે મારે તો આવતીકાલે ગામ જવાનું છે આઉટ ઓફ સ્ટેશન જવાનું છે તો ડૉક્ટર શર્મા સેડ વેલ કે સારું ચલો સોનિયા કેન કમ એમ કે છે તમારે બહાર ગામ જવાનું હોય તો સોનિયા છે એ પોતાની જાતે આવી જશે સી ઇઝ અ બ્રેવ ગર્લ કે છે સોનિયા છે એ કેવી છે તો બહુ બ્રેવ બહુ હોશિયાર છોકરી છે બહુ બહાદુર છોકરી છે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી સોનિયા સે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ હેવ ટુ બરાબર ને આપણે ભણી ગયા મોડલ એક્ઝ્યુલરીઝમાં કે ભાઈ હેવ ટુ એટલે ફરજિયાત પણ એમ કે છે સોનિયા એના માટે તો આવું ફરજિયાત જ છે કારણ કે એના દાંતમાં એટલું બધું પેઇન થાય છે એટલે કે છે કે હું ચોક્કસ આવતીકાલે આવી જઈશ તમારી પાસે દવા લઈ લઈશ આજે બરાબર હવે બીજો દિવસ ચાલુ થાય છે જો બીજા દિવસે શું થાય છે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર દવા લખી દીધી છે ડૉક્ટરે એટલે સોનિયાને કેવું ફીલ છે એફડબલ્યુ એલ ફીલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ટ બીજે દિવસે સોનિયાને કેવું ફીલ થાય છે તો સારું ફીલ થાય છે બેટર ફીલ થાય છે સી ડીડ નોટ હેવ મચ પેઇન હવે આજે તો એના દાંતમાં મચ પેઇન એટલે કે થોડો પણ દુખાવો લાગતો નથી સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સડ ટાઈમ અને ડૉક્ટરે આપેલો જે ફિક્સ સમય હતો એ જ સમયે સોનિયા છે એ ત્યાં જઈ પહોંચે છે ડૉક્ટરની પાસે ડૉક્ટર શર્મા સેડ હાઉ ડુ યુ ફીલ ડે યંગ લેડી એમ કહે છે કે તું આજે કેવું ફીલ કરે છે સોનિયા બરાબર યંગ લેડી સોનિયા સેડ મચ બેટર એમ કહે છે કે કાલ કરતાં તો ઘણું સારું મને ફીલ થાય છે હવે મને પેઇન થતું નથી ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર બરાબર એર રોટર નામનું એમાં સાધન આવે છે એ પણ તમારે સર્ચ કરી લેવાનું તમને સાધન સાથે એનું કાર્ય પણ બતાવશે ગૂગલમાં બરાબર એટલે એમ કે છે કે ભાઈ ડોક્ટર શું કરે છે તો એ રોટરનો ઉપયોગ કરી અને એના દાંતમાં જે કેવિટીઝ થઈ ગઈ હતી બરાબર એને પહેલાં સાફ કરે છે દેન અને પછી સીફિલ્ડ ઇટ વિથ અ વ્હાઈટ સબસ્ટન્સ વ્હાઈટ સબસ્ટન્સ એટલે એક સફેદ કલરનો સિમેન્ટ જેવો પદાર્થ આપણને લાગે સિમેન્ટ પણ એમાં બીજો એક કેમિકલ હોય એવું કેમિકલનો ઉપયોગ કરી અને એ જે કેવિટીઝ છે દૂર કઈ રીતે એ ખાલી જગ્યામાં એ ભરી દે છે શું કરે છે કે નો એન એસ અને આ જે વાઈટ સબસ્ટન્સ છે એ કેના તરીકે ઓળખાય છે તો નોન એસ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ બરાબર લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ આવી રીતે એને વચાય હજી એકવાર વાંચું છું આનું ગુજરાતી કશું થશે નહીં લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ બરાબર એને કહેવાય વ્હાઈટ સબસ્ટન્સ કયા નામે ઓળખાય છે વ્હાઈટ સબસ્ટન્સ નો અનેઝ એટલે ના નામે ઓળખાય છે કેના નામે તો વ્હાઈટ સોરી લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ બરાબર ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિંગ એમ કહે છે કે એ કેના દ્વારા બનેલો હોય છે કન્ટેન્સ એટલે એના એને બનાવવા માનો આનો ઉપયોગ થયો છે કોનો તો સિન્થેટિક રેસીન એટલે સિન્થેટિક રેસા પછી સિલિકા એઝ ફિલર સિલિકા એઝ ફિલર એટલે સિલિકાનો ઉપયોગ કેવી રીતે થાય છે તો એઝ અ ફિલર ખાલી જગ્યાને ભરવા માટે થાય છે સળેલો દાંત કાઢ્યો હોય તો જગ્યા ભરવા માટે મૂકીએ ઈ એન્ડ ફોટો એક્ટિવેટર અને ફોટો એક્ટિવેટર નામનો પદાર્થ ઈટીસી એટલે એક્સેટ્રા આવી બધી વસ્તુનો ઉપયોગ કરીને વ્હાઈટ સબસ્ટન્સ બનાવેલો હોય છે અને એનો ઉપયોગ ડૉક્ટર છે એ સોનિયાની કેવિટી દૂર કરવામાં કરે છે ડૉક્ટર શર્મા સેડ યસ ઇટ્સ ડન એમ કે છે ચાલો હવે તારી કેવિટી દૂર થઈ ગઈ છે અને તારા દાંતમાં સબસ્ટન્સ છે વ્હાઇટ એ ભરાઈ ગયો છે ઇટ્સ ડન એટલે કે કામ પૂરું થઈ ગયું છે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ ડોક્ટર એનો આભાર માને છે કે હું તારો આભાર માનું છું કે તે એટલે આટલી આટલા સમય સુધી મેં તારા દાંતમાં જે શસ્ત્રક્રિયા કરી ત્યાં સુધી તે તારું મોં છે એ ખુલ્લું રાખ્યું કોઈ પણ પ્રકારના અવાજ વગર બરાબર તો એના માટે થેન્ક યુ તારો આભાર આપણે કંઈક હલચલ હલચલ કર્યા રાખીએ તો ડૉક્ટરને પણ તકલીફ પડે અંદર કાર્ય કરવામાં હવે જો શું કહે છે કે એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે હવે એમ કે છે કે ડૉક્ટર આ બધું કામ બતાવી દીધું પછી ડૉક્ટરને હવે આજના દિવસમાં બીજા કોઈ પેશન્ટ નહોતા સોનિયા છેલ્લી જ પેશન્ટ હતી એટલે હવે શું થાય છે તો જો ધ ડૉક્ટર કુડ સ્પેર સમ ટાઈમ ટુ ટોક ટુ હર ડૉક્ટર એવું વિચારે છે કે હું થોડોક સમય સોનિયા સાથે વાતો કરીને પસાર કરું બરાબર શું વાતો કરે છે જુઓ સોનિયા સે ડૉક્ટર સોનિયા કહે છે કે ડૉક્ટર વુડ યુ ટેલ મી મને તમે પ્લીઝ એક વાત કહો કે વાય આઈ ગોટ ધીઝ કેવિટી કે છે કે મારા મોંમાં કેવિટી કેવીટી આ સોડો કેવી રીતે આવી ગયો અચાનક બરાબર એ પ્રશ્ન પૂછે છે ડૉક્ટર શર્મા એને સમજાવે છે ડૉક્ટર શર્મા સેડ એમ કે છે કે વેલ ડૉક્ટર શર્મા કહે છે સારું ચલો હું તને સમજાવું છું કે ટેલ મી વન થિંગ તું મને એક વાત કે આર યુ એમ કે છે કે આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ ફોન્ડ ઓફ સ્વીટ્સ ફોન્ડ એટલે ના શોખીનો સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ બરાબર એટલે એમ કહે છે કે સૂતાને તને મીઠાઈઓ ખાવાનો બહુ શોખ છે બધું મીઠું મીઠું ખાઈએ ને આપણે બરાબર સોનિયા સે યસ આઈ એમ સોનિયા કે છે હા મને તો બહુ જ ભાવે છે મીઠાઈ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ સોનિયા કહે છે કે મને ચોકલેટ્સ ખાવી તો બહુ જ ભાવે છે ને આપણને એ બધા એને ભાવતી જ હોય આઈસ્ક્રીમ ખાવો તો એનાથી એ વધારે ભાવે છે અને હજી તો વધારાનું આવ્યું પાછું અને એમ કે છે કે એ તો બધું ભાવે જ છે પણ એની સાથે સાથે એઝ વેલ એઝ અધર સ્વીટ્સ કે બધી ડેરીની જેટલી જેટલી મીઠાઈઓ હોય બનાવેલી દૂધમાંથી એ તો મને એટલી બધી ભાવે છે બરાબર એવું બધું કહે છે એટલે ડૉક્ટરને ખબર પડી જ જાય બરાબર ને કે ભાઈ આટલું બધું જે લોકો ગળિયું ખાય છે બરાબર પછી આપણે લોકો ગળિયું ખાઈએ ખાઈને પછી આપણા દાંતમાં એના ઝીણા ઝીણા કણો ફસાઈ જાય અને એ ફસાયેલા કણો છે એ આપણે બ્રશ કર્યા વગર પાછા રાત્રે સૂઈ જાય પછી આખી રાત આપણા મોંમાં પડિયારીએ અને એ પડેલા કણો છે એમાં શું થાય છે તો ધીરે ધીરે સળો પેદા થાય છે અને એ સળો જે પેદા થાય છે એ ધીરે ધીરે આપણા દાંતને સળાવી નાખે છે અને સળેલો દાંત છે એને ઇંગ્લિશમાં કહેવાય છે કેવિટીઝ બરાબર સમજાઈ ગયું એટલે હવે જો ડૉક્ટર શું કહે છે એને ડૉક્ટર શર્મા સેડ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ એમ કે છે ચાલ તું આ બધું ખાય છે એ તો બરાબર તું મને હવે એક વાત વધારાની કે શું કહે છે કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ઇટ અ ડે એમ કહે છે કે તું દિવસમાં રેગ્યુલરલી બે વખત બ્રશ કરે છે સવારે ને રાત્રે બરાબર પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે છે જો ત્યાર પછી કે છે કે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ મીલ એટલે બપોરનું ભોજન એમ કહે છે કે તું બપોરનું ભોજન લઈ લેસ પછી તારા મોંને તું સાફ કરે છે કોગળા કરે છે મોંને એન્ડ આફ્ટર ઈટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ અને એમ કહે છે કે ચોકલેટ અને આઈસક્રીમ ખાધા પછી પણ તું તારું મોં છે સાફ કરે છે મતલબ કે બ્રશ કરે છે સોનિયા સે નો ડૉક્ટર સોનિયા કહે છે કે ના હું તો કાંઈ નથી કરતી ખાલી ખાઈ પીને બસ સુઈ જાઉં છું બરાબર ને પછી શું થાય છે કે ખોરાક અંદર ફસાઈ ગયેલો હોય છે બરાબર આઈ બ્રશ ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ સોનિયા કહે છે કે હું બ્રશ કરું છું પણ ક્યારે કરું છું તો ફક્ત સવારે જ બ્રશ કરું છું ઓનલી ઇન ધ મોર્નિંગ બરાબર હવે ડૉક્ટર એને બધું આગળ સમજાવશે કે ભાઈ ક્યારે બ્રશ કરવું જોઈએ કેવી રીતે બ્રશ કરવું જોઈએ કેવી રીતે બ્રશ કરીએ તો આપણા દાંત છે એ કોઈ દિવસ ખરાબ થાય નહીં અને હંમેશા આમ સ્ટ્રોંગ બને દાંત આપણા જો મિત્રો હવે હું તમને આપણને ખબર જ છે કે આપણે યુનિટ વાઇઝ શોર્ટનોટનું કામ પણ સાથે સાથે કરીએ છીએ શોર્ટનોટ હું તમને સમજાવીશ યુનિટ પૂરું થઈ જાય પછી બરાબર પણ તમારે તમારી ફેરબુકમાં બરાબર નવા પેજમાં ફરજિયાત જૂનું પેજ તમારું જ્યાં પણ અટક્યું હોય બરાબર યુનિટ વનની શોર્ટનોટમાં તો બે ત્રણ લીટી પણ લખાણી હોય કદાચ એક લીટી પણ લખાણી હોય તો પણ કમ્પલસરી ન્યૂ પેજ ઉપર જ સ્ટાર્ટ કરવાનું છે ઉપર તમે જોઈ શકો છો કેવી રીતે બરાબર છે યુનિટ ટુ ટાઇટલ આપવાનું છે ત્યાર પછી ડેન્ટલ હેલ્થ પછી લાઇન લીવ કરીને શોર્ટ નોટ અગેન લાઇન લીવ કરીને પહેલી શોર્ટ નોટ છે શોર્ટ નોટ નંબર વન સોનિયાસ ટૂથ એક્ટ કે જેના વિશે આપણે આજે સમજી લીધું છે કે સોનિયાના દાંતનો દુખાવો બરાબર એ હું તમને આમાં મોકલું છું અટેચમેન્ટમાં પણ મોકલું છું જેથી કરીને તમને આમાં આમાંનો દેખાય તો અટેચમેન્ટમાંથી જોઈને પણ તમે લખી શકો છો શોર્ટ નોટ તમારે લખી લેવાની છે ફોટો પણ મને મોકલતા રહેજો હોમવર્કનો બરાબર છે કે જેથી કરીને હું ચેક કરી દઉં તમને ભૂલ હોય તો પણ કહી શકું હું અને શોર્ટનોટ સમજશું આપણે યુનિટ પૂરું થાય પછી બરાબર છે મિત્રો ચલો તમારે અત્યાર સુધીના યુનિટમાં જે કંઈ સમજ્યું છે આપણે એમાં પ્રશ્ન હોય તો તમને હું કહું જ છું દરેક વિડીયોના અંતે તમે સ્કૂલની એપ્લિકેશન થ્રુ મને પ્રશ્ન પૂછી શકો છો બરાબર લખીને ફોટો પાડીને તમે જે વિડીયો જોવો છો એમાં નીચે કોમેન્ટ લખીને પણ તમે જે કંઈ પ્રશ્ન હોય એ પૂછી લેજો સાથે સાથે નવનીતમાં મિનિંગ્સ પણ પાકા કરતા જાજો મિત્રો અને યુનિટ વનના ક્વેશ્ચન આન્સર લાઇન ટુ લાઇન ટીક કરવાનું ભૂલતા નહીં બરાબર આજનું તમારું હોમવર્ક બે થશે એક તો તમારે શોર્ટ ફેર ફેરબુકમાં ઉતારવી પડશે બરાબર અને શોર્ટ નોટ એકવાર રફ બુકમાં પણ લખી લેજો કે જેથી કરીને આપણે ઇઝીલી યાદ કરી શકાય બે વાર લખાઈ જાય તો ઇઝીલી આપણને સમજ પણ આવી જાય બરાબર છે મિત્રો આપણે બીજું બીજો પાર્ટ હવે આના પછીના વિડીયોમાં હું તમને મોકલીશ પાર્ટ ટુ બરાબર છે ત્યારે આપણે બીજી આની બે શોર્ટ નોટ હજી બાકી છે એ પણ ભણસું અને પછી ત્રીજા યુનિટમાં પાર્ટ યુનિટ ટુના જ પાર્ટ થ્રીમાં આપણે ત્રણે ત્રણ શોર્ટનોટને એક સાથે સમજી લેશું